दासी ओ दासी जी राणी साहेबा जरा जो तो दूर पेला वृक्ष नीचे एक संत महात्मा बिराजे छे तेओ सु बोले छे जरा ध्यान थी सांभळ तो હે ભક્તો, આ કળિયુગમાં જો કલ્યાણની ઈચ્છા હોય તો ભગવાનની ભક્તિ અને સત્સંગ જ એક અને માત્ર એક ઉપાય છે. ચાલને આપણે ત્યાં જઈને સાંભળીએ. રાણી સાહેબા, એમાં આપણે ત્યાં જવાની ક્યાં જરૂરત છે? આપ આજ્ઞા આપો તો મહારાજને જ રાજમહેલમાં બોલાવી લાવીએ. ના ના, મહાત્માજીને મહેલમાં બોલાવવાથી ફાયદો ના થાય. આપણે તેમની સભામાં જવું જોઈએ. જ્ઞાન જોઈતું હોય તો ગુરુ પાસે જવું જોઈએ. ચાલ. હે મુમુક્ષુ આત્માઓ, આ જીવનું કલ્યાણ કરવા આપણ સૌને આ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવવા માટે જ સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર પધાર્યા છે. તેઓ તો સાક્ષાત પરમેશ્વર છે. આપણા જેવા ભક્તોના મનોરથો પૂરા કરવા અને અંતે પોતાના અક્ષરધામમાં તેડી જવા માટે જ પ્રભુએ આ કળિયુગમાં જન્મ ધારણ કર્યો છે. તો આવો સૌ તેમની ભક્તિ ભજન કરીને પોતાનો ઉદ્ધાર કરી લઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે વાહ, મહાત્માજીએ તો કેટલી સુંદર વાતો કહી. એમના શબ્દો તો સીધા હૃદયમાં ઉતરી જાય એવા છે. મારા પ્રભુની કૃપાથી જ આ સંત છેક ગુજરાતથી અહીં મારવાડ આવીને સત્સંગ કરાવે છે અને આજે એનો દિવ્ય લાભ મને મળી ગયો. બસ હવે તો બાકીનું જીવન પ્રભુની સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને જ વિતાવવું છે. દાસી જી, રાણી સાહેબા, પૂજા કક્ષમાં જઈને માળા ફેરવું છું. જી રાણી સાહેબા. રાણી રાણી આય ક્યાં ગયા? દાસી જી મહારાજ, રાણી સાહેબા ક્યાં છે? મહારાજ, તેઓ પૂજા કક્ષમાં બેઠા બેઠા માળા ફેરવે છે. મારે મોલે આવો હસીને બોલાવો. રાણી, બધું શું ચાલી રહ્યું છે? જ્યારે જુઓ ત્યારે તમે પૂજા કક્ષમાં જ ભરાઈને બેસી રહો છો. અમારી સાથે શતરંજ રમવા પણ નથી આવતા. શું તમારે મીરાબાઈ બનવાનું છે? ના ના મહારાજ. શું ના ના? જ્યારે જુઓ ત્યારે તમે બસ પૂજા કક્ષમાં જ ભરાઈને બેસી રહો છો. રાણી, આ ના ચાલે. હશે, આજે તમે બહુ ખુશ છે. આવો રાણી, આવો. જી મહારાજ. મારી સાથે થોડીક વાર બેસો. આજે તો અમે શતરંજની બાજી જીત્યા છીએ. દાસી. જી મહારાજ. લો રાણી. ના મહારાજ. લો રાણી. મહારાજ ના. રાણી લો. મહારાજ અમને માફ કરો, અમે આ કદી નહીં પીએ. ના ના ના, જાણે જોઈએ ત્યારે ના. શરાબની ના, લસણ ડુંગળીની ના, અરે મિજબાનીમાં પણ ના. આમ આખો દિવસ માળા જાળીને બેસી રહેશો? તમારી આબરૂ શું રહેશે એનો વિચાર કર્યો છે તમે? તમે રાજરાણી છો, રાજરાણી. હજી એ કહીએ છીએ, માની જાઓ રાણી, અમારી વાત સમજી લો. નહીતર
તમને સીધા કરતા મને આવડે છે. હે પ્રભુ, એમને સદબુદ્ધિ આપજો. પરંતુ મને તો પેલા સંત મહાત્મા જેમની વાતો કરતા હતા ને, એ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. એમની પાસે જઈને એમના ચરણમાં મસ્તક મૂકવું છે, પછી જે થવું હોય તે થાય. પ્રભુના લીલા ચરિત્રો જેમ જેમ યાદ કરું છું તેમ તેમ જીવ વધુ ને વધુ ખેંચાતો જાય છે. પણ શું કરું, અહીં તો ચારે બાજુ દાસ દાસીઓને પહેરે ગીરોથી ઘેરાયેલી છું. હે પ્રભુ, હા ભાગવું જ પડશે, પાછળના દરવાજેથી ભાગી જાઉં. ઓહો, અહીં પણ ચારે બાજુ પહેરેગીરો છે, બહાર જવાનો તો કોઈ રસ્તો જ નથી. હવે શું કરું? હા, ચોમાસાનું પાણી જવાનું ગરનાળું છે, ત્યાં કોઈ પહેરેદાર નહીં હોય. મારે જવાય એટલો રસ્તો તો થઈ જશે, થોડા ઝાડા ડાફણા ખસેડવા પડશે. સવાર પડતા સુધીમાં તો 10 ગાઉ સુધી ચાલી નાખવું પડશે, નહીતર પકડાઈ જઈશ તો પછી છટકી નહીં શકાય. રાણી, 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 પાછા ક્યાંક છતરાલે. દાસી. જી 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 મહારાજ. રાણી ક્યાં છે? મહારાજ, હું પણ તેમને શોધું છું. સિપાઈઓ. જી 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 મહારાજ. જી મહારાજ. જાઓ, ચારે બાજુ ફરી વરો અને રાણી જ્યાં હોય ત્યાંથી એને મારી પાસે હાજર કરો. જી મહારાજ. હાથમાં આવી એટલી વાર છે, નાક કાન કાપીને રસ્તે રજડતી કરી મૂકું. અરે, આ તો મરેલો ઊંટ પડ્યું છે. હે પ્રભુ, સ્વામિનારાયણ ભગવાન સુધી પહોંચવાનો હવે માત્ર એક જ ઉપાય છે, આ મરેલા ઊંટના શરીરની બખોલમાં જ સંતાઈ જવું પડશે. બધે તપાસ કરી પણ રાણી સાહેબા ક્યાંય મળતા નથી. તો શું હવે પાછા જવું છે? હા ચાલ પાછા જઈએ. ના ના, કદાચ કોઈ ઘોડા પર બેસીને નીકળી ગયા હોય તો. માટે આગળના ગામ સુધી બધે તપાસ કરીને પાછા વળીશું, નહીતર રાજા આપણને જીવતા નહીં છોડે.
હા હો, તારી વાત તો બિલકુલ સાચી છે કે ઘેર બૈરાથી બીવાનું ને અહીંયા રાજાથી. ચાલ રાજાની રાણી પાછળ દોડવાનું, ઘેર આપણી મારાની પાછળ. ચાલ ચાલ. પ્રભુ, માત્ર આપના દર્શનની ઈચ્છાથી જ બબે દિવસ સુધી આ સડેલા ઊંટમાં ભરાઈને બેસી રહી. હવે દૂર પેલી નદી દેખાય છે, ત્યાં જઈને સ્નાન કરી આવું. કોઈ વણઝારાની કોઠ જતી લાગે છે, એમાં બહેનો ને ભાઈઓ બધા સાથે છે. લાવ તેમને જ પૂછી જોઉં. બેન, તમે કઈ બાજુ જઈ રહ્યા છો? અમે ગુજરાત કાઠિયાવાડ બાજુ જઈ રહ્યા છે. તો મારે પણ ગુજરાત જવું છે, મને તમારી સાથે રાખશો? હા હા, કેમ નહીં, હાલો ને, એમાં પૂછવાનું શું હોય? હે પ્રભુ, બેન તમારો ખૂબ ખૂબ આભાર. કદાચ મારા ભગવાને તમને મદદ માટે મોકલ્યા લાગે છે. લે બેન, આ બક્ષિસ સમજીને રાખી લે. ભલે બા, માટે આપણે એને જવા દેવી નહીં. તું એની ઉપર ખાસ ધ્યાન રાખજે. હો, મને લાગે છે કે હવે આ વણઝારાની દાનત પણ બગડી છે, માટે હવે અહીંથી પણ છટકવું પડશે. અને ગુજરાત પણ કંઈ હવે બહુ દૂર નથી. રાત થવા આવી છે અને આ જગ્યા પણ આરામ કરવા માટે યોગ્ય છે, તો આજે રાત્રે આપણે અહીં જ રોકાઈ જઈએ. હા હા, સવારે ઉઠીને ચાલશું ને તોય પહોંચી જઈશું. બરાબર, સૂઈ જઈએ. અરે પેલી બાઈ ક્યાં ગઈ? અરે કહું છું, સાંભળો છો? પેલી બાઈ દેખાતી નથી. અરે કહું છું, ઉઠો, આખી જિંદગી ઉમતા જ રહેવાના, પેલી બાઈ દેખાતી નથી. હે, અરે રે, આપણો સોનું પણ ગયું. મેં તને કીધું તો ને કે તું એની ઉપર ધ્યાન રાખજે, તારા શરીર ને જેમ તારી બુદ્ધિ પણ જાડી જ રહેવાની. બસ બસ, હવે મારા તો નસીબ જ ફૂટલા છે ને. મેં તમને ક્યાં કહું તો લુખું ખાવ, તો તમે થાવ જાડા. જવું છે કે ઉભું રહેવું છે? તારી વાહે વાહે આવું જ પડશે ને, બીજે ક્યાં જવાનો? તો હાલો હવે. જય સ્વામિનારાયણ. કમલા, કેમ આજકાલ દેખાતી નથી? અરે મોંઘી બોન,
ગાંધીનગર સેક્ટર 23માં અમારા ભગવત કૃપા પર્વ મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી. તે હું, મારો બબલો અને એના બાપા, અમે ત્રણેય ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. મને તો ખબર જ નથી. જય સ્વામિનારાયણ. તમે હમણાં સ્વામિનારાયણ ભગવાનની વાતો કરતા હતા, તો તેઓ ક્યાં બિરાજે છે? મારે તેમના દર્શન કરવા છે. બહેન, સ્વામિનારાયણ ભગવાન તો અત્યારે ગઢડામાં બિરાજે છે, અને આ તો વડનગર ગામ છે. પણ બોલ, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? બેન, મારું નામ જમકુબાઈ છે, અને હું ઉદયપુરથી આવી છું. મારે સ્વામિનારાયણ ભગવાનને મળવું છે. પણ બેન, તમે ખૂબ થાકેલા લાગો છો. ચાલો અમારે ત્યાં 2 દિવસ આરામ કરી લો, પછી આપણે ગામની બીજી બધી બહેનોને સાથે લઈને ગઢડા જઈશું. ચાલો. ગઢડાની ભાગોળ છે. અને બહેન, પેલી દેખાય છે એ ગેલા નદી છે. અરે જુઓ જુઓ બહેનો, બધા હરિભક્તો સભા કરીને બેઠા છે. મહારાજ પણ ત્યાં જ વિરાજતા હશે. ચાલો ચાલો સભામાં જઈએ. જય સ્વામિનારાયણ ભગત. મહારાજને સમાચાર આપો કે ઉદયપુરથી જમકુબાઈ એમના દર્શન માટે પધાર્યા છે. ભલે. મહારાજ, ઉદયપુરથી જમકુબાઈ આવ્યા છે, તે આપના દર્શન કરવા માંગે છે. ભલે મહારાજ. ચાલો. મહારાજની આજ્ઞા છે કે જમકુબાઈ હમણાં અહીંયા જ રહે ગઢપુરમાં, તે મોટીબા સાથે રહે. જેવી મહારાજની આજ્ઞા. ભલે મહારાજ. ચાલો જમકુબાઈ. મોટી બા, આ તો જમકુબાઈ છે, ઉદયપુરના મહારાણી છે. તેમની પાસે આવી સેવા ના કરાવજો. ભલે મહારાજ. જુઓ જમકુબાઈ, મહારાજ આ બાજુ જ વધારે છે. મોટી બા, આ તો ઉદયપુરના મહારાણી છે. ભલે મહારાજ. તેમની પાસે આવી સેવા ના કરાવશો. ભલે મહારાજ. જેવી તમારી આજ્ઞા. જુઓ જમકુબાઈ, તમારે હવે માત્ર ને માત્ર ભજન ભક્તિ જ કરવાની છે. ભલે, જેવી આજ્ઞા. જય સ્વામિનારાયણ. આ રાણીના કોઈ સમાચાર નથી આયા. હજી સુધી સિપાહીઓ પણ ના આયા. મહારાજ, મહારાજ. બોલો, રાણીના શું સમાચાર છે? મહારાજ, અમે ઉદયપુરની આસપાસના 10-10 ગામ સુધીના બધા જ ગામોમાં તપાસ કરી, પણ ક્યાંય મહારાણીની બહાર મળી નહીં. બરાબર. હા, એ કોઈ સ્વામિનારાયણનું ભજન કરતી હતી, માટે જાઓ તપાસ કરો કે સ્વામિનારાયણ ક્યાં છે. રાણી પણ ત્યાં જ હશે. જી મહારાજ. આકાશ પાતાળ એક કરીશ, પણ રાણી તમને શોધીને રેસ રહીશ. મારાથી બચીને જશે ક્યાં?
જમકુબાઈ, અમે સાંભળ્યું છે કે તમને શોધવા જાસૂસ ફરે છે, માટે હવે તમે સફેદ વસ્ત્રો ધારણ કરી લો. આજથી તમારું નવું નામ માતાજી. હવે તમે લાધીબાઈ સાથે ભૂજ જઈને રહો. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. પણ આપના દર્શનનો લાભ? અમે તમને નિરાવરણ દ્રષ્ટિ આપીએ છીએ, જેથી અમે જે જે લીલા કરીશું તેના દર્શન તમને સદાય થતા રહેશે. ભલે પ્રભુ. મહારાજની આજ્ઞાથી જમકુબાઈ સફેદ વસ્ત્ર ધારણ કરી લાધીબાઈ સાથે ભુજ પધાર્યા, અને ત્યારથી જ તે આપણા સત્સંગમાં માતાજી નામે પ્રસિદ્ધ થયા. માતાજીએ ભુજ મંદિરમાં બહેનોને ખૂબ સારો સત્સંગ કરાવ્યો. તો આવો જોઈએ હવે ભુજના બહેનોનું સત્સંગ મંડળ. સ્વામી નારાયણ બહેનો, માતાજીના આવવાથી આપણા ભુજના સત્સંગ મંડળમાં તો રોનક આવી ગઈ. જય સ્વામિનારાયણ. માતાજી, ઘણા સમય થઈ ગયો મહારાજના દર્શન નથી કર્યા. મહારાજ અત્યારે શું કરતા હશે? સ્વામિનારાયણ. વાહ પ્રભુ વાહ. પ્રભુ તો સુંદર મજાની સભા કરીને બિરાજે છે, સંતો અને હરિભક્તો પણ સાથે છે. પ્રભુએ ત્રણ છોગાવાળી પાગ ધારણ કરી છે ને કાને કુંડળ ધારણ કર્યા છે. સંતો કીર્તનો ગાય છે ને પ્રભુ પણ ચપટી વગાડતા જાય છે ને જોડે ડોલતા જાય છે. વાહ પ્રભુ વાહ. ધન્ય ધન્ય. હે પ્રભુ, મારો ઉદયપુરથી ગુજરાતનો ફેરો સફળ થયો. મારું જીવન ધન્ય થયું. ભગવાન અને સંતને અર્થે શું ન થાય. ભગવાનના દર્શન માટે જમકુબાઈએ રાજમહેલની સુખ સગવડ છોડી, અને જ્યાં આપણે 5 મિનિટ પણ ના બેસી રહી શકીએ તેવા સડેલા ઊંટના હાડપિંજરમાં 2-2 દિવસ સુધી ખાધા પીધા વિના બેસી રહ્યા, ત્યારે તેમને ભગવાનના અખંડ દર્શનનું સુખ પ્રાપ્ત થયું.